નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજમાં પ્રકરણ 11 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે ભૂમિ સ્વરૂપો. એટલે કે આપણે ગયા વિડિયોમાં પર્વતોનું વર્ગીકરણ જોતા હતા, તેમાં ગેટ પર્વત અને ખંડ પર્વત વિશે વાત કરેલી હતી. ત્યારબાદ હવે જ્વાળામુખી પર્વત તેના વિશે જોઈએ. જ્વાળામુખી પર્વત, જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર નીકળતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે. એટલે કે જે પૃથ્વીના પેટાળમાં રહેલી ગરમી એ પ્રસ્ફોટન સાથે, એક દબાણ સાથે એ બહાર ફેંકાય છે, અને તેની સાથે જે ફેંકાતા પદાર્થો છે તે શંકુ આકારે જમા થતા હોય છે, અને તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોકોક્સી, જાપાનનો ફ્યુઝિયામા અને ભારતનો બેરન, અંદમાન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. તેમાં પાવાગઢ અને ગિરનાર જે આપણા ગુજરાતમાં આવેલા છે. તો આ જે છે પર્વતો, અહીં જે નામ છે તે જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે, એટલે તેના નામ છે. હવે આવે છે અવશિષ્ટ પર્વત, તેના વિશે જોઈએ. તો અવશિષ્ટ પર્વત એટલે શું? તો ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાં અવશિષ્ટ પર્વત એ બને છે. જે કુદરતી બળોનો જે ઘસારો છે એ ઘસારાની સામે ટકી રહેતા એવા જે મજબૂત ખડકો છે, નક્કર ખડકો છે, તેમાંથી એવા ભૂમિભાગમાંથી જે ઊંચો ભૂમિખંડ રહે છે, ટકી રહે છે, તેને અવશિષ્ટ પર્વત કહેવામાં આવે છે. એટલે કે જે પર્વતીય વિસ્તાર હોય એને ઘણા વર્ષો સુધી તેના ઉપર વરસાદ રૂપી આફત આવતી હોય, બહુ મોટા વાવાઝોડાઓ આવતા હોય, કે અન્ય રીતે જે પવનથી જે અમુક ઓછા ખડકો છે તે શું થાય છે, ઘસાઈ જાય છે, અને તેની સાથે ક્યારેક વધુ પ્રમાણમાં વરસાદ પડવાના કારણે પણ તે પાણી સાથે વહીને જતા રહે છે. હવે જે ઓછા ખડકો છે તે વહી જતા હોય છે, અને તેમાં જે નક્કર ખડકમાંથી બનેલ જે ભૂમિભાગ હોય એ ભૂમિભાગ એ ભૂમિખંડ તરીકે એમને એમ ટકી રહે છે, તેને આ અવશિષ્ટ પર્વત કહેવામાં આવે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસના રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતોના ઉદાહરણ છે. એ અવશિષ્ટ પર્વતના જે ઉદાહરણ છે તે આપણે યાદ રાખીશું. પર્વતોનું મહત્વ, તેનું શું મહત્વ છે તેના વિશે જોઈએ. પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. પર્વતો છે દેશની સીમા, એટલે કે જે દેશમાં જે પર્વત એક દેશની સીમા સાથે જોડાયેલો હોય તો એ આપણા રક્ષક બને છે, એટલે કે કુદરતી દિવાલ સમાન તે કાર્ય કરે છે. જેમ કે આપણો હિમાલય, તે આપણે ચીન દેશ સાથે જે જોડાયેલી સરહદ છે ત્યાં આવેલો છે, તેનાથી શું થાય છે કે આપણને જે દુશ્મન દેશનું જે આક્રમણ છે તેની સામે તે એક દિવાલ સમાન બની અને આપણી રક્ષા કરે છે, એટલે કે કુદરતી દિવાલ સમાન છે. અને ઠંડા પવનથી રક્ષણ કરે છે, તો ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે. ઠંડા પવનો જે શિયાળામાં વાતાવરણ તેનાથી આપણું રક્ષણ કરે છે, અને ભેજવાળા જે પવનો છે તે રોકી અને વરસાદને વરસાવે છે, એટલે કે વરસાદ લાવવા માટે પણ તે ખૂબ જ મહત્વ ધરાવે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે, એટલે કે પર્વતો પરથી જ વહીને એ નદીઓ છે તે મેદાન પ્રદેશોમાં આવતી હોય છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળ
ઊંચા હિમાચ્છાદિત પ્રદેશ છે ત્યાંથી બારે માસ જે નદીઓનો પ્રવાહ છે તે હંમેશા વહેતો હોય છે અને આપણને તે પાણી આપે છે અને આપણે તે પાણી છે તે ખેતીમાં અને પીવા માટે હંમેશા ઉપયોગ કરતા હોઈએ છીએ જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના પણ ભંડાર છે પ્રવાસન ઉદ્યોગ હોય ચલચિત્ર ઉદ્યોગ હોય કે પર્વતારોહકો માટે આ પર્વતો છે તે આશીર્વાદરૂપ છે એટલે કે ખૂબ જ ઉપયોગી છે જેમ કે કોઈ ફિલ્મ બનાવવાની હોય તેમાં જે નૈઋત્ય દ્રશ્યમાં આપણે પર્વતો જોતા હોઈએ છીએ તો તેમાં પણ તેનું મહત્વ રહેલું છે પ્રવાસન ઉદ્યોગ એટલે કે જે પ્રવાસન ક્ષેત્રે આપણે કોઈ સ્થળ સારું હોય જ્યાં આપણે સરસ મજાની જે હરિયાળી છે નવું વાતાવરણ છે નૈઋત્ય દ્રશ્યો છે તે આપણે જોવા જતા હોઈએ છીએ એટલે કે આ રીતે પર્વત ઉપર ચડીને જે પોતાનું સાહસ પોતાનું શૌર્ય દાખવનાર એવા પર્વતારોહકો માટે પણ પર્વતો ખૂબ જ આશીર્વાદરૂપ છે વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે તે રહેઠાણનું સ્થાન છે વિશ્વના જે વિશ્વનું જે કુલ વસ્તી જે વિશ્વની જે કુલ વસ્તી રહેલી છે તેની 10મા ભાગની જે વસ્તી છે તેમનું રહેઠાણ એ આ પર્વતો છે એટલે કે તે પર્વતો પર પોતાના મકાનો પણ બનાવે છે અને ત્યાં એ લોકો રહેતા હોય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોડા અહીં તમારા પુસ્તકમાં જે દેશોમાં પર્વતો આવેલા છે અને તેમની જે ઊંચાઈ છે તે અહીં આપેલી છે વિકસિત શહેરો એવા મેક્સિકો ક્વિટો બગોટા લે લાસા લાપાસ એટલે કે અલગ અલગ જે દેશો છે એમાં એક છે લે જે તે આપણા ભારતનું છે અને તેની જે ઊંચાઈ છે તે 3500 મીટરની છે એટલે કે અલગ અલગ દેશની જે એક વિસ્તૃત માહિતી એ તમારા ધ્યાનમાં આવે એટલા માટે જાણવા માટે આપેલી છે તમે એ વાંચી લેજો ઉચ્ચ પ્રદેશ તેના વિશે જોઈએ ઉચ્ચ પ્રદેશ વિશે ભૌગોલિક સ્થાન અને અને સંરચનાના આધારે ભૌગોલિક જે સ્થાન છે અને તેમની જે રચના છે તેના આધારે ઉચ્ચ પ્રદેશોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે એક છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ બીજો છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ ત્રીજો છે ખંડીય ઉચ્ચ પ્રદેશ એટલે કે ત્રણ ભાગમાં તેની વહેંચણી થાય છે તેમાં પહેલું આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ ઉચ્ચ પ્રદેશનું જે વર્ગીકરણ છે તે અને એમાં આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ એના વિશે જોઈએ તો ચારે બાજુથી ઊંચી પર્વત ઊંચી જે પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે જે ઘેરાયેલી ભૂમિ ભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે એટલે કે ચારે બાજુથી જે પર્વતમાળાઓ આવેલી હોય એનાથી સંપૂર્ણ રીતે કે આંશિક રીતે એટલે કે પૂરેપૂરી રીતે અથવા તો થોડે ઘણે થોડા ઘણા વિસ્તારોમાં જે ઘેરાયેલો ભૂમિ ભાગ છે તેને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે તેમાં એક ઉદાહરણ છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ જે આ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશો કહેવાય ત્યાર પછી પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તેની અંદર જોઈએ તો પર્વતોની જે તળેટી આવેલી છે એટલે કે જે નીચેનો ભાગ પર્વતોની તળેટીમાં એક એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે એટલે કે તળેટીમાં આવેલો જે ભૂમિ ભાગ છે તેમાં એક તરફનો જે સીધો ઢોળાવ છે એ ઢોળાવ ધરાવતા જે પ્રદેશ છે તેને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે જેમાં દક્ષિણ અમેરિકામાં પેન્ટાગોનિયા યુએસમાં પિડમોન્ટ અને ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે હવે પછીની જે વાત છે ખંડીય ઉચ્ચ પ્રદેશ
તેના વિશે આપણે આવતા વિડિયોમાં જોઈશું. ત્યાં સુધી તમે ઘરે બેસી અને વાંચતા રહો અને જે ચલાવેલા જે મુદ્દાઓ છે તે આપણે એક વખત આપણી નોટમાં લખો અને સાથે સાથે બધા પ્રશ્નોનું વાંચન પણ કરો. તો અહીં સુધી રાખીએ અને આવતા પીરિયડમાં ખંડીય ઉચ્ચ પ્રદેશ વિશે જોઈશું. નમસ્કાર.